સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. બરાબર, તો આ એક રીત છે. બરાબર છે, તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની અલગ અલગ રીતો છે. લોકની રીત, આદેશની રીત, બરાબર, તો એ બધી રીત તમે આગળ શીખશો. બરાબર છે, તો પહેલાં આ રીત છે એ શીખવાડ દો. આ બહુ સહેલી રીત છે. આમાં શું કરવાનું, એક સમીકરણમાંથી એક્સ કે વાયને કરતા બનાવવાનો અને એની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની, એટલે આપણને એક ચલની કિંમત મળી જાય અને એ ચલની કિંમત આવે એને કોઈ પણ સમીકરણમાં મૂકશો એટલે બીજાની મળી જશે. બરાબર, બહુ જ સહેલી રીત છે, હું તમને સમજાવું. બરાબર, હું દાખલો કરીશ એટલે તમને ખ્યાલ આવી જશે. આની પહેલાં તમે કઈ રીત સમજ્યા હતા કે જેમાં આપણે આલેખ દોરીએ અને પછી એનું છેદબિંદુ નક્કી કરીએ અને છેદબિંદુ આપણને ઉકેલ આવે, આમાં કેવું છે એ રીત આલેખ દોરવાની જરૂર નથી. બરાબર, તો પહેલો દાખલો શરૂ કરીએ. એક્સ વત્તા વાય બરાબર 14, પહેલું સમીકરણ, અને સમીકરણ 1 કહી દઈએ, બીજાને એક્સ ઓછા વાય બરાબર 4 અને સમીકરણ 2. હવે શું કરીશું, પહેલા સમીકરણમાંથી આપણે વાયને કરતા બનાવીએ. તો એક્સને જમણી બાજુ લઈ જઈએ બરાબર ને, તો માઇનસ થઈ જશે, તો વાય બરાબર થશે 14 ઓછા એક્સ, અને આપણે કહીએ 3. હવે આ જે વાયની કિંમત છે એને આપણે સમીકરણ 2 મૂકીશું. 14 ઓછા એક્સ છે તો વાયની જગ્યાએ 14 ઓછા એક્સ મૂકીશું, લાખું સમીકરણ એક્સમાં બની જશે અને પછી એનું સાદુરૂપ આપણે આપશું એટલે આપણને એક્સની કિંમત મળી જશે અને ઉકેલનો એક્સ મળી ગયો. ઉકેલ એક બિંદુ જ હશે, આ બધામાં એક બિંદુનો ઉકેલ હશે. બરાબર, એનો એક્સ મળી જશે અને પછી આપણે એની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકશું એટલે વાય મળી જશે. તો આમાં આ રીતે લખવાનું. બરાબર, તો વાયની કિંમત સમીકરણ 3 આપણે આમાં મૂકીશું, 2 સમીકરણ લખવાની જરૂર નથી, 3 મૂકતા તો શું થશે, એક્સ ઓછા વાયની જગ્યાએ 14 ઓછા એક્સ, તો કૌંસમાં 14 ઓછા એક્સ બરાબર 4. હવે આનું સાદરૂપ આપવાનું છે, એક્સ કૌંસને ખોલીશું માઇનસ ગુણ્યા 14, માઇનસ 14 અને માઇનસ ગુણ્યા માઇનસ એક્સ, તો માઇનસ માઇનસ ગુણાકાર પ્લસ, તો પ્લસ એક્સ બરાબર 4. હવે આનું સાદરૂપ આપવાનું, એક્સ વત્તા એક્સ એટલે કે 1x + 1x, તો 2x - 14 બરાબર, બરાબરની જમણી બાજુ 4 છે, ડાબી બાજુ લાવીએ તો માઇનસ, તો માઇનસ 4 બરાબર 0. આ રીતે પણ કરી શકીએ, કાં તો માઇનસ 14 સામેલી છે, 2x - 14 - 4, તો -18 = 0. બરાબર, -18 થી જમણી બાજુ લઈએ તો પ્લસ થઈ જશે, તો 2x = 18. 2 ગુણાકારમાં છે, એક્સને સામે જશે ભાગાકારમાં, તો 18 ભાગ્યા 2, 9 × 2 = 18, તો x = 9. હવે આપણને જે x = 9 કિંમત આવી એને કહીએ 4. હવે 4 છે ને આપણે પહેલા સમીકરણમાં મૂકીએ કે બીજા સમીકરણમાં, જેમાં મૂકો એમાં મૂકીએ, તો આપણને વાયની કિંમત મળી જશે અને એ આપણો થશે ઉકેલ, જે એક્સ એમ અને વાય એમ, તો જે બિંદુ થયું ને એ થશે ઉકેલ. તો આપણે લખી લઈએ, એક્સની કિંમત 4 પહેલામાં બીજામાં જેમાં મૂકો, તો આપણે પહેલામાં મૂકીએ, 4 - 1 આ 1, 2, 3 શું છે, આપણે એને પરિણામ કહીએ છીએ, પરિણામ લખતા નથી કારણ કે પછી બહુ લાંબુ લખાણ થઈ જાય, તો પરિણામ ચારને આપણે પરિણામ 1 મૂક્યું, પરિણામ 3 પરિણામ 2 મૂક્યું, એ રીતે 4 - 1 મૂકતા, તો x = 9 મૂકીએ, તો 9 + y = 14. 9 જમણી બાજુ જશે માઇનસ થઈ જશે, તો y = 14 - 9, 14 - 9 થશે 5, તો y = 5. તો આપણે આ સમીકરણનો ઉકેલ મળ્યો, x = 9, y = 5, એટલે આલેખમાં એક બિંદુ હશે જેના એક્સ એમ 9 હશે, વાય એમ 5 હશે, તો એ જે બિંદુ છે એની 2 રેખાઓ ગમે ત્યાંથી પાસ, રેખાઓ આપણે નથી દોરી રહ્યા પણ રેખાઓ કંઈક આ રીતની જ કંઈક હોવી જોઈએ, જેનું છેદ બિંદુ છે જે આપણે મળી ગયું, જે ઉકેલ છે. તો આ જ રીતે બધા દાખલામાં શોધવાનું છે. બરાબર, કોઈ પણ એકને કરતા બનાવવાનો અને બીજામાં મૂકવાનો. તો હવે આપણે લઈએ દાખલા નંબર 2. હવે એક્સ ને વાયની જગ્યાએ એસ અને ટી છે, તો કંઈ નહીં, રીત એ જ છે, તો એસ - ટી = 3,
અને આમાં શું છે આપણે લસા લેવો પડશે ત્રણ અને બે નો લસા આવશે છ બરાબર તો એસ ભાગ્યા ત્રણ છે તો અહીંયા ત્રણ ને બે વડે ગુણવું પડશે તો છ થશે અને અહીંયા બે ને ત્રણ વડે ગુણવું પડશે તો ઉપર નીચે બે વડે ગુણ્યા તો એસ ભાગ્યા ત્રણ અંશ અને છેદ ને બે વડે ટી ભાગ્યા બે તો અંશ અને છેદ ને ત્રણ વડે સાદરૂપ આપીએ તો બે ગુણ્યા એસ બે એસ ત્રણ દુ છ વત્તા ત્રણ ટી ભાગ્યા છ બરાબર છ બરાબર લસા છે તો સામાન છેદ સરખો થઈ ગયો તો સામાન્ય રહી ગયો તો બે એસ વત્તા ત્રણ ટી ભાગ્યા છ બરાબર છ છ ભાગાકારમાં છે આ બાજુ હશે ગુણાકારમાં તો બે એસ વત્તા ત્રણ ટી છ છક છત્રીસ બરાબર હવે શું કરશું આજે આને પહેલું કહી દઈએ પરિણામ અને બીજું આમાંથી આપણે કોઈ પણ એકને કરતા બનાવવાનું તો આમાં આપણે એસને બનાવીએ માઇનસ ટી સામે જશે પ્લસ થઈ જશે એસ બરાબર ત્રણ વત્તા ટી અને કહી દઈએ ત્રણ હવે આની કિંમત છે ત્રણની અને આપણે બીજામાં મૂકીશું સમીકરણ બે એટલે કે બેમાં એસની જગ્યાએ ત્રણ વત્તા ટી અને સાદરૂપ આપીશું એટલે ટી મળી જશે અને એના પછી આપણે એસ શોધીશું એસની જગ્યાએ ત્રણ વત્તા ટી વત્તા ત્રણ ટી બરાબર છત્રીસ હવે કૌંસ ખોલીશું ત્રણ દુ છ બે ગુણ્યા ટી બે ટી વત્તા ત્રણ ટી બરાબર છત્રીસ બે ટી વત્તા ત્રણ ટી તો પાંચ ટી વત્તા છ બરાબર છત્રીસ છ ને સામે લઈએ માઇનસ થઈ જશે તો છત્રીસ ઓછા છ છત્રીસ ઓછા છ ત્રીસ પાંચ ટી બરાબર ત્રીસ પાંચ ગુણાકારમાં સામે જશે ભાગાકારમાં ટી બરાબર ત્રીસ ભાગ્યા પાંચ પાંચ છ ત્રીસ તો ટી બરાબર છ આવી ગયું અને કહીએ પરિણામ ચાર આ જે ચાર છે ટીની કિંમત એને આપણે પહેલા અને બીજામાંથી કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ બરાબર તો આપણે પહેલા સમીકરણ મૂકે સહેલું છે એટલે જલ્દી જવાબ આવી જશે તો પરિણામ ચારને પરિણામ એકમાં મૂકતા તો અહીંયા લખી લઈએ ચારને એકમાં મૂકતા તો એસ ઓછા ટીની જગ્યાએ છ તો એસ ઓછા છ બરાબર ત્રણ માઇનસ છ આ બાજુ છે જમણી બાજુ છે પ્લસ છે તો એસ બરાબર ત્રણ વત્તા છ ત્રણ વત્તા છ નવ બરાબર તો અહીંયા ઉકેલ શું આવ્યો બરાબર આમાં એસ પહેલાં હતો ટી પછી હતો એટલે આપણે એસ પહેલાં લખીએ તો ઉકેલ એસ બરાબર નવ અને ટી બરાબર છ બરાબર ટી પહેલાં લખીએ અને એસ લખીએ તો ચાલે બરાબર કારણ કે આ તો આલેખ દોરી એના ઉપર છે જો એસને આપણે એક્સ એક્સ પર લઈએ છીએ અને ટીને વાય પર લઈએ છીએ કે પછી એના ઉપર આધાર રાખે તો બહુ સહેલી રીત છે બરાબર છે એના પછી લઈએ દાખલા નંબર ત્રણ બરાબર છે તો હું બીજું પાનું લઉં છું ને રકમ લખી દઈએ તો રકમ ત્રણ એક્સ ઓછા વાય બરાબર ત્રણ આ રકમ છે ને જે તમે જે આગળ જે દાખલા કરે ને એના જેવી જ છે બરાબર છે સેમ ટુ સેમ તો બહુ સહેલો છે તમે જાતે કરશો તો જવાબ આવી જશે હું તમને ચોથો બતાવી દઉં એ થોડો અઘરો છે બરાબર એમાં થોડું છે ને પોઈન્ટને દૂર કરવાનો છે તો આપણે ચોથો લઈએ તો પોઈન્ટ બે એક્સ વત્તા પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ અને પોઈન્ટ ચાર એક્સ વત્તા પોઈન્ટ પાંચ વાય બે પોઈન્ટ ત્રણ તો આપણે પોઈન્ટને દૂર કરવાનું પોઈન્ટ એટલે શું છે ભાગાકારમાં દસ તો આમાં બે એક્સ ભાગ્યા દસ વત્તા ત્રણ વાય ભાગ્યા દસ બરાબર તેર ભાગ્યા દસ બરાબર તો બે એક્સ વત્તા ત્રણ વાય છેદ સરખો છે તો ને તેર ભાગ્યા દસ બરાબર વધારો કે આ દસ છે ને આપણે સામેની બાજુ લઈ જઈએ આમ તો સામ સામે ઉડી જાય પણ આપણે એવું નહીં કરવું બે એક્સ વચ્ચે ત્રણ વાય બરાબર આ ભાગાકારમાં અહીંયા જશે ગુણાકારમાં તેર ગુણ્યા દસ ભાગ્યા દસ 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 ઉડી ગયા તો પહેલું સમીકરણ બની ગયું બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર તેર તો આને કહી દઈએ પરિણામ એક હવે આપણે જે બીજું છે ને એને પણ આ જ રીતે ફેરવી દઈએ તો પોઈન્ટ ચાર એટલે કે ચાર ભાગ્યા દસ ચાર એક્સ ભાગ્યા દસ વત્તા પાંચ વાય ભાગ્યા દસ બરાબર ત્રેવીસ ભાગ્યા આ જ રીતે દસ દસ ઉડી જશે હું સીધે સીધું સમીકરણ લખી દઉં ચાર એક્સ વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ અને કહીએ પરિણામ
હવે આમાંથી આપણે છે ને એક્સ કે વાય કોઈ પણ ના કરતા બનાવી દે. મેં દર વખતે તમને વાય બતાવ્યો છે, તો આ વખતે એક્સ ને કરતા બનાવીએ. તો બે એક્સ ત્રણ વાય ને સામે લઈ જઈએ તો તેર ઓછા ત્રણ વાય બરાબર. હવે બે ગુણાકારમાં છે, આબા જશે ભાગાકારમાં. તો એક્સ બરાબર તેર ઓછા ત્રણ વાય ભાગ્યા બે બરાબર. અને કહીએ પરિણામ ત્રણ. પરિણામ ત્રણ ને આપણે મૂકવાનું સમીકરણ બીજું, એટલે કે આમાં. તો અહીંયા લખી દઈએ ત્રણ ને બે માં મૂકતા, તો એક્સ ની જગ્યાએ તેર ઓછા ત્રણ વાય ભાગ્યા બે મૂકવાનું. તો ચાર એક્સ ની જગ્યાએ તેર ઓછા ત્રણ વાય ભાગ્યા બે વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ. તો આખું સમીકરણ વાયમાં થઈ ગયું, એટલે વાયની કિંમત શોધી કાઢીએ. તો બે દૂ ચાર બરાબર, તેર દૂ છવ્વીસ, આ કૌંસને ખોલીએ. પછી બે ગુણ્યા માઇનસ ત્રણ વાય, તો બે ગુણ્યા ત્રણ છ, અને માઇનસ, તો માઇનસ છ વાય વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ. સાદરૂપ આપીએ, છવ્વીસ છે એના સામે લઈએ તો માઇનસ થઈ જશે. તો અહીંયા શું છે, માઇનસ છ વાય વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ ઓછા છવ્વીસ. તો માઇનસ છ વાય વત્તા પાંચ વાય તો થશે માઇનસ વાય, ત્રેવીસ ઓછા છવ્વીસ થશે માઇનસ ત્રણ. હવે બંને બાજુ માઇનસ એક વડે ગુણીએ તો વાય બરાબર ત્રણ બરાબર. તો એક કિંમત મળી ગઈ આપણને વાયની. હવે એક્સની શોધવાની, તો કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ, તો આપણે પહેલાંમાં મૂકીએ. તો વાય બરાબર ત્રણના આપણે સમીકરણ એકમાં મૂકીશું. તો અહીંયા લખી દઈએ ચાર ને એકમાં મૂકતા, તો વાયની જગ્યાએ ત્રણ, તો બે એક્સ વત્તા ત્રણ ઇન્ટુ વાયની જગ્યાએ ત્રણ બરાબર તેર. સાદરૂપ આપીએ, બે એક્સ ત્રણ તરી નવ બરાબર તેર. નવને સામે લઈએ માઇનસ થઈ જશે, બે એક્સ બરાબર તેર ઓછા નવ, તેર ઓછા નવ થશે ચાર. તો બે એક્સ બરાબર ચાર, ગુણાકારમાં બે છે સામે જશે ભાગાકારમાં. તો એક્સ બરાબર ચાર ભાગ્યા બે, બે દૂ ચાર, તો એક્સ બરાબર બે. તો આપણને ઉકેલ આવી ગયો, એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ, ત્યાંનો જવાબ છે. આદેશની રીત કહેવાય ને. એના પછી આપણે લઈએ દાખલા નંબર પાંચ. બરાબર, આ વર્ગગુણમાં છે એટલે હું લઈ લઉં છું. દાખલા નંબર છ છે એ સહેલો છે. આમાં શું કરવાનું છે, લસા લેવાનું છે. લસા લઈને સાદુરૂપ આપશો બંનેનું, એટલે સાદું સમીકરણ બની જશે. અને પછી જે આ રીત છે આ જ રીતે જવાબ શોધવાનો. વર્ગગુણવાળો છે તમને બતાવી દઉં, તો રકમ લખી લઈએ. વર્ગમૂળ છે ખાલી, બાકી બધી રીત એની એ જ છે. તો રકમ છે પાંચમો દાખલો, વર્ગમૂળમાં બે એક્સ વત્તા વર્ગમૂળમાં ત્રણ વાય બરાબર ઝીરો, અને વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં આઠ વાય બરાબર ઝીરો. તો આને કહી દે એક અને કહી દે બે બરાબર. તો આમાંથી આપણે વાયને કરતા બનાવીએ. આ વર્ગમૂળમાં બે એક્સ છે એને સામે લઈ જઈએ બરાબર, તો માઇનસ થઈ જશે. તો વર્ગમૂળમાં ત્રણ વાય બરાબર માઇનસ વર્ગમૂળમાં બે એક્સ. વાયને કરતા બનાવી વાય બરાબર, તો રૂટ ત્રણ ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં છે. તો માઇનસ વર્ગમૂળમાં બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ એક્સ, અને કહીએ ત્રણ. હવે આમાંથી વાયની કિંમત છે એને એને આપણે સમીકરણ બેમાં મૂકીશું. તો ત્રણને બેમાં મૂકતા, ત્રણને બેમાં અહીંયા આપણે લખી દેવાનું પરિણામ, પરિણામ ત્રણ ને પરિણામ. તો વાયની જગ્યાએ માઇનસ વર્ગમાં બે ભાગ્યા વર્ગમાં ત્રણ એક્સ, તો વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં આઠ છે. વાયની જગ્યાએ આ મૂકી દઈશું, માઇનસ વર્ગમાં બે ભાગ્યા વર્ગમાં ત્રણ ગુણ્યા એક્સ બરાબર ઝીરો. તો હવે સાદરૂપ આપીએ. હવે અહીંયા પેલા ઉપરના આપી દે, તો વર્ગમૂળ ત્રણ એક્સ ઓછા વર્ગમૂળ આઠ વર્ગમૂળ બે, તો શું થશે, આઠ દુ સોળ, તો વર્ગમૂળમાં સોળ, અને માઇનસ ગુણ્યા માઇનસ તો પ્લસ થઈ જશે, અને ભાગ્યા વર્ગમૂળ ત્રણ એક્સ બરાબર ઝીરો. હવે વર્ગમૂળ ત્રણ છે અહીંયા એક છે નીચે, એટલે લસા આવશે વર્ગમૂળ ત્રણ. તો આને શું કરવું પડશે, અહીંયા એક છે તો વર્ગમૂળ ત્રણ વડે ઉપર નીચે ગુણીશું. તો વર્ગમૂળ ત્રણ એક્સ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ભાગ્યા વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ સોળ ભાગ્યા વર્ગમૂળ ત્રણ એક્સ બરાબર ઝીરો.
વર્ગમાં ત્રણ ગુણ્યા વર્ગમાં ત્રણ તો થશે ત્રણ, ત્રણ એક્સ વત્તા વર્ગમૂળમાં સોળ એક્સ અને વર્ગમૂળમાં ત્રણ, છેદ સરખો થઈ ગયો સામાન્ય લઈએ તો બરાબર ઝીરો. ત્રણ એક્સ વત્તા વર્ગમૂળમાં સોળ એક્સ, વર્ગમૂળમાં સોળ, સોળ શું છે ચાર નો વર્ગ છે, ચાર ગુણ્યા ચાર સોળ આવે એટલે કે વર્ગમૂળમાં સોળ શું થશે ચાર, તો આપણે એની જગ્યાએ ચાર લખી દઈએ તો ત્રણ એક્સ વત્તા ચાર એક્સ. હવે રૂટ ત્રણ ભાગાકારમાં છે સામે ગુણાકારમાં થાય, ઝીરો ગુણ્યા રૂટ ત્રણ તો ઝીરો જોડે કંઈ પણ ગુણ્યા તો ઝીરો જ આવે, તો ત્રણ એક્સ વત્તા ચાર એક્સ એટલે થશે સાત એક્સ બરાબર ઝીરો. હવે સાત છે ગુણાકારમાં છે સામે ભાગાકારમાં જશે તો એક્સ બરાબર ઝીરો ભાગ્યા સાત, તો ઝીરો ભાગ્યા સાત પણ ઝીરો જ થાય એટલે કે એક્સ બરાબર ઝીરો. હવે એક્સ બરાબર ઝીરો એ પરિણામ ચાર, અને આપણે કોઈ પણ સમીકરણ મૂકી દે પહેલું કે બીજું તો આપણે એને મૂકીએ બીજામાં મૂકીએ તો એક્સ બરાબર ઝીરો મૂકીએ, તો અહીંયા બાજુમાં જ બતાવ્યું પરિણામ ચાર ને બે માં મૂકતા એક્સ બરાબર ઝીરો મૂકીએ રૂટ ત્રણ ગુણ્યા ઝીરો માઇનસ રૂટ આઠ વાય બરાબર ઝીરો, તો ઝીરો જોડે કંઈ પણ ગુણ્યા તો ઝીરો, તો ઝીરો ઓછા રૂટ આઠ વાય બરાબર ઝીરો, તો માઇનસ રૂટ આઠ વાય છે સામે લઈએ પ્લસ થઈ જશે તો ઝીરો બરાબર રૂટ આઠ વાય, રૂટ આઠ વાય બરાબર ઝીરો. રૂટ આઠ ઝીરો નથી એટલે વાય ઝીરો હશે, ગુણાકારમાં છે વાય ઝીરો હશે તો જ આ ઝીરો થાય, વાય બરાબર ઝીરો, તો આનો ઉકેલ આવશે એક્સ બરાબર ઝીરો વાય બરાબર ઝીરો. તો આ છે ઉકેલ. આ જ રીતે છઠ્ઠો સુધો અને ઉકેલ એક્સ ઝીરો વાય ઝીરો આવી શકે બરાબર છે અને સાચો જવાબ છે એક્સ ઝીરો વાય ઝીરો ઉકેલ થશે ઉગમ બિંદુ જેના એક્સ એમ ઝીરો વાય એમ પણ, અને આનું લસા લઈને છઠ્ઠામાં બહુ સમીકરણ લઈ દેવાનું પછી આ જ રીતે શોધવાનું બહુ જ સહેલી રીત છે.